ચેરીના શ્રી ઓરોબિંદો આશ્રમના પાર્ક ગેસ્ટ હાઉસના પ્રથમ મજલાના રૂમ નંબર દસની બાલ્કનીમાં બેઠો છું અહીં રૂમના દરવાજા પર શ્રી માતાજીના હસ્તાક્ષર પરથી લાકડાની પ્લેટમાં કંડારેલા નામ આપેલા છે આ રૂમના બારણા પર લખ્યું છે રિફાઇનમેન્ટ હું તો બાલ્કનીમાંથી મને સતત દસ્તક દેતા દરિયાના મોજાથી રિફાઈન્ડ થઈ રહ્યો છે દોઢસોથી બસો ફૂટ જ દૂર છે વિશાળતમ અફાટ જળરાશિથી ભરેલો દરિયો એ ચોવીસે કલાક પ્રવૃત્તિમય છે આગળ પાછળ થયા કરે છે ગુગવ્યા કરે છે ઉછળ્યા કરે છે છાલોકો તે કિનારે માર્યા કરે છે અને ત્યાં ભીંજાવા તત્પર હોય તેને પોતાની વાછંડથી ભીના કર્યા કરે છે કોણ આવ્યું ને કોણ ગયું તેની નોંધ રાખવાની ઝંઝટમાં આ સાગરદેવ પડતા નથી તેથી સતત ઉછળતા રહે છે તમને ચશ્મા હોય તો કાચ પર જી જાય ને દરિયા તમને સ્પર્શી ગયા નહીં હાજરી પુરાવતા આવતા જાય તમે તેની સામે જુઓ કે ના જુઓ તેની નોંધ લો કે ના લો એ તો ગુગવશે પોતાની મસ્તીમાં બિંદાસ્ત બનીને સોળે કળાએ ખીલેલું યવન ચોગરદમ હિલોળા લેતું હોય તેવું હું અહીં બાલ્કનીમાં બેસીને સતત સતત અનુભવ્યા કરું છું પોંડિચેરીમાં મને બે જ વાતો આકર્ષે શ્રી માતાજી અને શ્રી મહર્ષિની સમાધિ અને બીજું પાર્ક હાઉસ અહીંનો પાછો પહેલો મજલો કારણ સાવ સામે દરિયાલાલ જીવનની બધી જ નિરાશાને ઓગાળી દે તેવી ગતિ શક્યતાના દર્શન તો વળી જીવનના બધા જ વિશ્વાસોને ફરી જીવંત કરી આપે તેવો ઢલવલાટ શું કુદરતની કરામત છે ભાઈ અને હા અમારા રૂમની દોઢસો બસો ફૂટ દૂર સમુદ્ર છે પણ તેની અસર સાવ સાવલગોલગ બાલ્કનીનું બાલનું ખોલોને ને રૂમમાં બધું જ ઉડી જાય ખુશી પણ નૃત્ય લઈ પકડે ઓળેલા વાળ કે પહેરેલા સૂકેલા કપડાંની તો શ્રી વિશાત નજદીક ગયા તો બેલેન્સ મગે હો એ દરિયા કિનારે મોર્નિંગ કે ઇવનિંગ વોક વખતે મારા જેવા વજનદાર જીવને પણ પોતાનું સંતુલન કઠિન પડે અને તેમાંય જો મોજું તમારા પગ નીચેની રેતીને સાથે ખેંચતું જાય તો તો તમે ગબડ્યા જ સમજો પણ મારા કમરાની બાલ્કની અને સમુદ્રની વચ્ચે નાળિયેરીના વૃક્ષો છે મને સૌથી વધુ અચંબામાં નાખે છે આ નાળિયેરી કેમ ઊંચી લાંબી છતાં છેક ઉપર પાંદડા લાંબા કપાયેલા અને તેની વચ્ચે નાળિયેરીના ઝુંડ પોણો ભાગ વૃક્ષનો તો લાંબો તાણ જેવો કંઈ પણ ટેકા વગરનો અને અમારી વચ્ચે ઊભેલા રહી ગયેલા દરિયાલાલની એ જીંક જીલે ન તો ડગમગે કે ન તો તેના તળ નીચેની જમીનને ખસકવા દે મને થયું કે મારા ગુજરાતમાં વાતે વાતે આત્મહત્યા કરવા પંખે લટકતા યુવાનો યુવતીઓ દંપતીઓને અહીં લાવી આ નાળિયેરીઓના વૃક્ષો પાસે ખડા કરી દઉં ને કહું કે જુઓ દોસ્તો આ નાળિયેરના વૃક્ષો સામે ચોવીસે કલાક ફેંકાતા પડકારો જુઓ ઘોગવતા પાણીના જોરને સુસવાટા મારતા પવનના જોશ સામે અટલ ને અડગ કહેવું પડો હો કે આત્મવિશ્વાસ તો નાળિયેરીના વૃક્ષોનો આપણે તો ડગલે પગલે હારી જનારા જરાક સરીખો ધક્કો વાગ્યો કે તરત જીવ દેવાનો રે ધાર્યું ન થાય એટલે આવી જઈએ અને આ નાળિયેરીના વૃક્ષોની નિયતિ તો જુઓ કાયમ સામે મુશ્કેલી પોતાના પગ પર સ્થિર રહેવા કાયમ સ્ટ્રગલ કરવાની અને છતાં તે ડોલતું જાય ફળ ધારણ કરતું જાય મૂળમાં રેડાતા ખારા પાણીને નરમ મીઠું કરતું જાય અને ગુણોના ખજાના જેવું ચરણે ધરાતું શ્રીફળ દેતું જાય નાળિયેર સાદું ફળ નથી આપતું નાળિયેરીના ફળને તેથી જ શ્રીફળ કહેવાય છે આખું દક્ષિણ ભારત આ નાળિયેરીના ટેકે છે ખાય છે પીવે છે રળે છે અને ટકે છે આટલું ગુણકારી ફળ તો જ આવે જો તમારો આત્મવિશ્વાસ અટુત હોય એક ભક્ત તરીકે મને તો નાળિયેરીના વૃક્ષોમાં કુદરત પ્રત્યેની પ્રેમ ભક્તિના દર્શન થાય છે એ જ તો વિચારોનું રિફાઈનમેન્ટ છે ને